નમસ્તે, હું અંજલિ છાયા, હું એક શિક્ષિકા છું. શબ્દો સાથે બહુ નજીકનો નાતો છે એમ કહેવાય. શબ્દોમાં રમું છું, શબ્દો સાથે રમું છું અને શબ્દોમાં ખોવાઈ પણ જાઉં છું. દોડાદોડ પગથિયા ચડતી આભાનું ધ્યાન આજે ફરી પેલી છોકરી પર પડ્યું. આભા મારી આજની વાર્તાનું એક પાત્ર. મારી વાર્તાનું મુખ્ય પાત્ર છે પેલી છોકરી. એ હંમેશા એકલી જ દેખાતી હતી. સાવ 16-17 વર્ષનું કંટાયેલું શરીર, ઠીંગરાયેલું એવું કે ઉંમર ના પરખાય, હાથમાં અને ગળામાં કાળો દોરો, દેખાવે ઠીકઠાક પણ પેટને જોઈને એમ લાગે કે એને દાડા રહ્યા હશે. કોણ હશે એની આ હાલત માટે? કોઈ પુરુષ જ જવાબદાર હશે ને? એને મૂકીને ભાગી ગયો હશે? શું થયું હશે એની સાથે? એની સાથે આભાના મનમાંથી એ છોકરી ખસતી ન હતી. શું એ છોકરી મૂંગી બેરી હશે, મંદબુદ્ધિ હશે? એની આવી હાલત કોણે કરી હશે? આવી હાલતમાં ભીખ માંગવા એને કોણે છોડી હશે? આ બધા જ પ્રશ્નો આભાને ફરી વળતા હતા. આખો દિવસ આભાના મનમાં એ છોકરીના વિચારો ગુમરાયા કરતા હતા. આભાને અધર્શવાસે જેવું આમ તો ગમતું ન હતું, પણ પૈસાથી મળતી સુખ સાહેબી અને આરામ એના કારણે આવું અધર્શવાસે જીવવું એને સાર્થક લાગતું હતું. દોડાદોડ કરતી એની જિંદગીમાં આભા અધર્શવાસે જીવતી તો હતી પણ સુખી ખૂબ હતી. એના સુખી જીવનના ચિત્રમાં પેલી છોકરીને ક્યાંય સ્થાન ન હતું. પણ જેમ સગવડો ધીમે ધીમે આવતી જાય અને એની પોતાની જગ્યા ઘરમાં કરી લે સરળતાથી, એ જ રીતે એ વધતા જતા પેટવાળી છોકરી આભાના એ ચિત્રમાં દાખલ થઈ ગઈ હતી, જાણીએ અજાણીએ, અને એના મનને વ્યાપ્ત કરી દીધું હતું. આભાને ઘણી ઈચ્છા થતી કે હું જાઉં, એ છોકરીને મળું, એને પૂછું, તો ઠીક તો છો? તારી આ હાલત કોણે કરી છે? પણ એ શક્ય થતું નહોતું. એક દિવસ આભાએ નક્કી કર્યું કે હું આજે એ છોકરીને મળવા જઈશ. પણ પતિ અક્ષય સાથે નવા ફ્લેટનું આયોજન કરવાનું હતું, આભા જઈ ન શકે. પણ એ છોકરી એના મગજમાં આખો દિવસ ગુમરાયા કરતી હતી. આભા રાતે સુઈ ગઈ ત્યારે પણ એ છોકરીના વિચારો એના મગજમાં ચાલ્યા કરતા હતા. રાત્રે ઊંઘમાં અચાનક આભાની એક અવાજ આવ્યો,
એક અવાજ ની કનડગત થઈ કહેવાય એમ તો. અને આભા જાગી ગઈ. એ બિલાડી નો અવાજ હતો. આભાએ ધ્યાનથી સાંભળ્યું અને અચાનક એને યાદ આવ્યું કે એકવાર અક્ષયના મિત્રો ઘરે જમવા આવ્યા હતા ત્યારે આવો જ અવાજ આવ્યો હતો. અને અક્ષયના એક મિત્રએ કહ્યું હતું કે નક્કી અહીંયા કોઈ માદા બિલાડી હશે, આ મેટિંગ કોલ છે. અને અક્ષયે ત્યારે કહ્યું હતું, ના અહીંયા તો બિલાડી આવે જ નહીં, હોય જ ના શકે. આઈ હેટ કેટ્સ, અહીંયા આવી જ કેવી રીતના શકે બિલાડી. આભાએ એક દિવસ નક્કી કર્યું કે આજે તો જઈશ અને છોકરીને મળી આવીશ. ઉડાઉડ કરતી દોડાદોડ કરતી બીજા દિવસે એ 10 મિનિટ વહેલી નીકળીને એ છોકરીને મળવા ગઈ. એને જોયું તો ત્યાં છોકરી નહોતી. આભારે થયું, ક્યાં ગઈ હશે આ, કશું લેવા ગઈ હશે, અહીંયાથી કોઈ બીજી જગ્યાએ જતી રહી હશે, શું થયું હશે. આજુબાજુ એને પૂછ્યું કે કોઈને ખબર છે આ છોકરી ક્યાં ગઈ છે. કોઈને કશું જ ખબર ન હતી. આભાના મનમાં ઘણા વિચારો આવવા માંડ્યા, શું થયું હશે, એ છોકરીને કોઈ તાણી ગયું હશે, કોઈએ એને મારી તો નાખી નહીં હોય ને. જે આભા ખુશ થઈને ઉત્સાહિત થઈને છોકરીને મળવા ગઈ હતી એ સાંજ સુધીમાં તો હતાશ થઈ ગઈ. એના મનમાંથી એ છોકરી નીકળતી જ ન હતી. એને થયું કે ચાલ આજે નથી મળી તો કઈ નહીં, ફરી પાછી કાલે આવીશ. પણ જો કાલે પણ એ છોકરી મને નહીં મળે તો શું કરીશ. આ પ્રશ્નોનો જવાબ આભા પાસે ન હતો. એને થયું કે એ છોકરીને મારે મળીને પૂછવાની જરૂર હતી, મારે એનો વિશ્વાસ મેળવવાની જરૂર હતી. હું ગઈ હોત, એને પૂછ્યું હોત કે તારી આ હાલત કોણે કરી, તો કેટલું સારું થાય. એ પોતાને કોસવા લાગી. એ છોકરીનો વિશ્વાસ મેળવવા માટે એની પાસે બેસવું જ તો પડત ને. એના ગંધાતા શરીર સાથે એના કપડાની સૂગ રાખ્યા વગર એની પાસે બેસીને બે ઘડી વાત કરી લીધી હોત તો. અને આભા પોતાને કોસવા લાગ્યો. એક દિવસ અક્ષય ઓફિસના કામથી દિલ્હી ગયો. આભા ચા લઈને બાલ્કનીમાં બેઠી અને એટલામાં એક નાનકડી ચપળ આકૃતિ, કેસરી સફેદ ધાબા વાળી, નીચેના છજા પર કૂદી. આભાએ જોયું, અરે આ ભ્રમ હશે. પણ એને જોયું બારી ખોલીને તો સાચે નીચેના છજા પર પેલી છબીલી ખૂબ જ છટાતી બેઠી હતી. આભાને થયું નક્કી આજ પેલી માદા હશે. આટલી નાજુક અને નમણી આકૃતિમાંથી પેલો ઘોંઘાટો ઘાટો તો નીકળે જ નહીં.
આજ પેલી માદા હશે. આભા એને પૂછકાર્યું અને એ છબીલે ઉપર જોયું. એની બેહદ રૂપાળી આંખોમાં જાણે સોનું તરતું હતું. આભાને વિચાર આવ્યો, સારું છે અહીંયા અક્ષય નથી, નહીં તો હમણાં એને ભગાડી મૂકી હોત, ઘાટાઘાટ કરી મૂકી હોત. આભા હવે કશાક વિચારમાં હતી. એ ફરી પાછી પગથિયા પાસે ગઈ. એ છોકરી આજે પણ ત્યાં ન હતી. આભાને વિચાર આવવા લાગ્યા, શું થયું હશે, ક્યાં ગઈ હશે આ છોકરી? આ આવડું મોટું ફતફતું શહેર એ છોકરીને ફોતરાની જેમ ગળી ગયું હશે, ક્યાં અથડતી ફરતી હશે? મેં એને પહેલા પૂછી લીધું હોત તો. હવે આભાનું મન જરા પણ નતું લાગતું. અક્ષય એની સાથે ફ્લેટની વાતો કર્યા કરતો, ઉત્સાહ હતી, પણ આભાનું ધ્યાન એમાં લાગતું જ નહીં. એનું બધું ધ્યાન તો એ છોકરીમાં હતું, પેલી છોકરી. એક દિવસ ચોમાસામાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. આભાએ ઓફિસ જવાનું ટાળ્યું અને તે ઘરમાં જ બેસી રહી. કાચની બારીના આડાશમાંથી વરસાદના ટીપા જોતી તે સૂઈ ગઈ અને અચાનક એક અવાજથી એ જાગી ગઈ. બારી ખોલી જોયું તો પેલી છબીલી નીચે છપરા પર બેઠી હતી, પાણીમાં પલળતી અને જગ્યા શોધી રહી હતી. ક્યાં જાઉં, જ્યાં હું ભીના થવાથી બચી જાઉં. આભાએ જોયું અને રીતસર એણે એને અંદર બોલાવી. આવતી રે અંદર, આવી જા અંદર. એ છબીલીએ પહેલા તો દાદ ના આપી, પણ પછી પૂછકાર અને દૂધની ભરેલી રકાબીથી એના પ્રલોભનથી એ અંદર આવી ગઈ. સરસ ચાટી ચાટીને એને રકાબી દૂધને સાફ કરી દીધી, મો સાફ કર્યું, પૂંછડી સાફ કરી અને ધીમેથી પોતાનો એક પગ ઉપર કર્યો, માથું સેજ નીચે નમાવ્યું અને અત્યંત કુમાશથી પોતાના પેટને ચાટવા લાગી. કોઈ ગર્ભવતી સ્ત્રી જેમ પોતાના પેટ પર હાથ ફેરવે એમ જ. આભા ધીમે રહીને તેની નજીક ખસે, તેના પીઠ ઉપર હાથ પસવાર્યો અને સ્પર્શનું અભય વચન પહોંચ્યું. બિલાડી આભાના ગોઠણે ઘસાઈને આળોટી પડી. આભા અને બિલાડી ત્યાં જ સુઈ ગયા, આંખો મીચીને પડ્યા રહ્યા ગયા. થોડી વાર પછી આભા ઉઠી, જોયું તો પેલી છબીલી બેઠક ખાનની ગાદી પર પૂરા સુખથી ઘોટી ગઈ હતી. આભાએ જોયું, હમણાં અક્ષય આવશે તો શું થશે, ઘાટાઘાટ કરી મૂકશે,
આ બિલાડીને કેમ અંદર આવવા દીધી? પણ આને હું બહાર તો નહીં જ નીકળવા દઉં. આ નાનકડો જીવ જે માં બનવાનો છે એને હું કેવી રીતે બહાર જવા દઉં? આવડા મોટા ફ્લેટમાં આ બે જીવ સોતી બિલાડીને જો એક હું કૂણો ના આપી શકું તો માદા થઈને જન્મ્યાનો ઉપયોગ શું? અને આ ભાઈ ફરીથી બિલાડી ઉપર હાથ પસવાર્યો. ગભરાઈશ ને, હું છું ને આભા હવે અક્ષયનો સામનો કરવા તૈયાર હતી. આ વખતે હાર નહીં માનીશ. આ વખતે આ બિલાડી ઘરમાંથી બહાર નહીં જાય. વાલથી ફરીથી એને બિલાડીને પાસે લીધી. ગભરાઈશ નહીં, હું છું ને. આજ પેલી પગથિયા ચડતી છોકરી વત્તા પેટવાળી આ શબ્દો એને કહેવાની જરૂર હતી. ગભરાઈશ નહીં, હું છું ને. તો આ હતી મારી આજની વાર્તા મંગલાચરણ, અને લેખિકા હિમાંશી શેલજી. અંજલિ જી મેમ, બહુ સરસ. હું છું ને, દરેક વ્યક્તિ, બાળક કે યુવાન કે યુવતી કે વૃદ્ધ, એને તમે ફક્ત એક વખત એવું કહો કે હું છું ને, એ આત્મવિશ્વાસ એ વ્યક્તિને ક્યાંનો ક્યાં પહોંચાડી દે છે. એવું તમને લાગ્યું ખરું કે તમને એવું કંઈ યાદ છે કે હું છું ને એ શબ્દ તમે કશે યથાર્થ કર્યો છે? મેડમ, આપણા જીવનમાં દરેક પળ આપણને ખબર હોઈએ છે કે આપણે આ કરી જઈશું, વાંધો નથી. પણ ત્યારે કોઈ પણ આપણે કોઈ ફ્રેન્ડ હોય, આપણા ઘરના કોઈ હોય, એકવાર ખાલી એમ કહી દે, પાર તો આપણને જ કરવાનું હોય છે. પણ જો એકવાર કહી દે ને, કંઈ નહીં થઈ જશે, હું છું ને, તો એ પાર પડી જ જાય છે. અને આ વાર્તા મને કાયમ એવું લાગ્યું છે કે આભા દરેકમાં હોય છે. ઘણી વાર આપણે એવો વિચાર કરતા હોય છે કે આ મેં કરી દીધું હોત તો, આ હું બોલી ગઈ હોત તો, હું અહીંયા આમ કર્યું હોત તો. અને એ તો ક્યારેક બહુ આકરો થઈને નડે છે આપણને, નહીં તો બીજાને. સાચી વસ્તુ છે. ખૂબ ખૂબ આભાર, બહુ જ સરસ વાર્તા કરી. અને છેલ્લે જે આભાએ કહ્યું ને, કે આભાને જે રિયલાઇઝ થયું કે હું નહીં જવા દઉં, હું પણ એક સ્ત્રી છું અને બિલાડી પણ એક સ્ત્રી છે, સ્ત્રી સ્ત્રી માટેની જે સંવેદના હતી એ તમે બહુ સરસ રીતે રજૂ કરી. આભાર. ઓડિયન્સમાંથી હાય અંજલિ મેમ, તમારી એટલે તમને હું પ્રથમવાર સાંભળી રહી છું, અને સામે તો બહુ જ સરસ રીતે એક્સપ્લેન કર્યું. થેન્ક યુ મેમ. એકદમ સાર્થક અને મિનિંગફુલ, અપ્રોપ્રિએટ આપણા થીમને, આપણા સંવેદી પરિવારને, સ્ત્રીનું વિચારશે, વહેંચશે, સપોર્ટ કરશે, તો સ્ત્રી સશક્તિકરણના પાયા નાખવામાં વાંધો નહીં આવે. સાચી વાત છે.
માફક અંજલિબેન. જી મેમ, હંમેશની માફક. અંગ્રેજીમાં હું નથી માંગતી, છતાં કહું છું એવરગ્રીન. થેન્ક યુ એઝ ઇટ ઇઝ. મને પોતાને એવું લાગે છે કે હજી ક્યાંક ક્યાંક થયું, પણ આપ સૌ છો, સંભાળી લીધી. હું છું ને બસ. અને શિક્ષિકા તરીકે કાયમ આપણને એવું જ લાગે કે આગળ કંઈક કરું, આગળ કંઈક કરું. આપણને કોઈ દિવસ એનો સંતોષ નથી હોતો. આજે મારે થોડુંક અહીંયા એટલા માટે કહેવું છે કે જે ના થકી હું અહીંયા છું, આજે ઊભી છું, હું વાર્તા કહી શકું છું. એવું નહોતું કે પહેલાં હું વાર્તાઓ વાંચતી નથી, વાંચતી હતી. એટલે હું વાંચતી જ હતી, એમાંથી પસાર નથી થતી. હવે હું દરેક વાર્તામાંથી પસાર થઉં છું. અને જેટલી વાર હું વાર્તા એકને એક વાંચું છું ને, દરેક વખતે મને જ નવા પાસા મળતા જાય છે વાર્તામાં. એ જ વાર્તા જે મેં પહેલા કહી હોય એ બીજી વખત જ્યારે હું કહેવા જાઉં છું ને, ત્યારે કંઈક અલગ જ વિચારથી વાંચ એમાંથી પસાર થઉં છું. એમાંથી કંઈક મને અલગ મળી રહ્યું છે. અને કદાચ આ બધી દેન સમૃદ્ધિની છે, વાંચવું અને વાર્તામાંથી પસાર થવું. વાંચવામાંથી પસાર થવા સુધીની આ જે પ્રક્રિયા છે એ સમૃદ્ધિની છે. ક્યારેક મેં સમૃદ્ધિ માટે કશું લખ્યું હતું, કોઈ દિવસ કહ્યું નથી, કારણ કે ઓછું કહેવું એમ મને લાગે છે, જ્યારે જરૂર હોય ત્યારે જ કહેવું. પણ આજે કહું છું. એક સાંજ એક ઘરની બારી, બારીમાં એક ચહેરો, એના કેટલાય નામ, માતા, બહેન, પત્ની, પણ એની ઓળખાણ. એ જ ઘરની બારી, એ જ સાંજ અને એ જ ચહેરો, પણ હવે હું એમ કહું છું કે એ ચહેરાની ઓળખાણ સાહિત્ય મિત્ર, સંવેદ્યના સાહિત્ય મિત્ર. ગર્વ અનુભવું છું.